नमस्कार मित्रों, हूँ छू डॉक्टर चेतन सखिया, प्रकृति आयुर्वेद पंचकर्म हॉस्पिटल सूरत थी। आजकल लोकोना मोड़े आयुर्वेद शास्त्रना गुणगान सांभळीने एक आयुर्वेद डॉक्टर तरीके अने तेनाथी पण विशेष एक भारतीय नागरिक तरीके मनमां गर्व साथे आनंदनी लागणी थाय छे। पण साथे साथे ए वातनुं दुःख पण थाय छे કે આપણે આયુર્વેદ શાસ્ત્રને માત્ર છાપામાં આવતા નુસ્ખા અને આયુર્વેદની ડિગ્રી વગરના બની બેઠેલા ડોસીમાનું વૈદ્ય કરતા વૈદ્ય સુધી જ સીમિત રાખ્યું છે। મોટાભાગના ઘરોમાં આજે પણ વ્યક્તિની પ્રકૃતિ અને અન્ય પરિબળો જોયા વગર જ ક્યારેક બાજુવાળા કરશન કાકા તો વળી ક્યારેક કાંતા માસીની સલાહ લઈને જે હાથ આવ્યું એનો પ્રયોગ કરવામાં આવે છે। એ વિચારે કે સારું થઈ જાય તો ગંગા નાયા, અને જો ના થાય તો એમાં ક્યાં કોઈ આડઅસર કે નુકસાન થવાનું છે। દેશી દવા જ તો છે ને, આજે પણ લોકો એલોપેથી દવા લેવા માટે ડૉક્ટરની જરૂર પડે પણ આયુર્વેદ દવા લેવા માટે ડૉક્ટરની સલાહની જરૂર નથી એવું જ માને છે, અને કદાચ એટલે જ ઘરે નુસ્ખા તરીકે પહેલો પ્રયોગ પોતાના પર જ કરે છે, અથવા તો સલાહ લે તો પણ ડૉક્ટરની ડિગ્રી જોવાની તસ્દી નથી લેતા કે આ બની બેઠેલો આયુર્વેદ ડૉક્ટર ખરેખર આયુર્વેદની ડિગ્રી ધરાવે છે કે નહીં। આજકાલ આયુર્વેદના નામે લોકો કેટલી દવાઓનો વેપલો કરી નાખે, કેટલાક લોકો તો જે આયુર્વેદનો અ પણ નથી ભણ્યા તે મલ્ટીનેશનલ કંપનીની કહેવાતી હર્બલ દવાઓને મોતના મુખમાંથી પાછી લાવનાર સંજીવની જડીબૂટી સમાન ગણાવે અને કરોડોનો વેપાર કરી નાખે। દિખતા હૈ ભાઈ યહાં સબ દિખતા હૈ ક્યુંકી યે દિખાવે કા જમાના હૈ, એટલે જ કદાચ વિદેશી કંપનીઓ ભારત જેવા દેશ જ સિલેક્ટ કરતી હશે આ માટે। કેટલાક લોકો સરગવાનું અંગ્રેજી નામ મોરિંગા આપીને એને સર્વ રોગોને હરનાર જડીબૂટી ગણાવે, તો કેટલાક નોનીને સંપૂર્ણ પ્રોડક્ટ ગણીને આરોગ્યની સંજીવની ગણાવે। આવું કંઈ કેટલું આયુર્વેદના નામે દતિંગ ચાલે છે। આખે આખી દવામાં માત્ર 0.5% આયુર્વેદની કોઈ એક વસ્તુ નાખીને આખી પ્રોડક્ટને આયુર્વેદનું અને હર્બલનું લેબલ લગાડી દેવામાં આવે, તો આટલા બધા છેતરામણા અને લોભામણા જાહેરાતના જમાનામાં સાચું આયુર્વેદ તો લોકો સુધી પહોંચતું જ નથી। તેમાં દોષ માત્ર લોકોનો જ નથી પણ મારા અને મારા જેવા બીજા કેટલાય આયુર્વેદનું પદ્ધતિસરનું ભણીને ડિગ્રી પ્રાપ્ત કરેલા ડૉક્ટરોની નિરસતા પણ એટલી જ જવાબદાર છે કે આપણે સાચા અને વૈજ્ઞાનિક આયુર્વેદની સમજ લોકો સુધી પહોંચાડી જ ના શક્યા। ખરા અર્થમાં આયુર્વેદ શાસ્ત્ર શું છે અને તેનો ઉપયોગ રોગોની સારવારથી લઈને સાજા રહેવા માટે કઈ રીતે કરી શકાય તે વિશે જાગૃત જ નથી કરી શક્યા। કઈ ઋતુમાં શું આહાર લેવો, કયા રોગમાં આયુર્વેદ લાભદાયી નીવડે તથા અન્ય આયુર્વેદના શાશ્વત સિદ્ધાંતો આપણે લોકો સુધી પહોંચાડી જ નથી શક્યા। પંચકર્મ જેવી આયુર્વેદની સારવાર કે જેને બ્રહ્માસ્ત્ર કહી શકાય એવી ડિટોક્સિફિકેશન કે શુદ્ધિકરણની સારવાર આજે પણ લોકોથી અજાણ છે, અથવા તો જે લોકો જાણે છે તેમના મનમાં એ માત્ર ને માત્ર માલિશ શેકની સારવાર અને કેરાલિયન પંચકર્મ સુધી જ સીમિત છે। કેટલાય લોકો આજે પણ એવું માને છે કે પંચકર્મ તો માત્ર કેરલામાં જ થાય, જ્યારે હકીકત તો કંઈક જુદી જ છે। આયુર્વેદના બધા જ ગ્રંથો ઉથલાવો તો પ્રથમ સારવાર તરીકે પંચકર્મનો જ ઉલ્લેખ મળે, અને આ જ શાસ્ત્ર ભણીને આયુર્વેદના સ્નાતકો બહાર માર્કેટમાં આવે છે, જેમાંના ઘણા બધા લોકો પંચકર્મ પ્રેક્ટિસ કરે પણ છે। મોટાભાગના લોકો આયુર્વેદની સારવાર બહુ ધીમી છે અને બહુ જ મોડું પરિણામ આપે એવી ખોટી માન્યતા ધરાવે છે, જ્યારે વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે। આપણી આસપાસ અને આપણને બીજા કોઈ ફિલ્ડની માસ્ટર વ્યક્તિ મળે કે ના મળે, પણ આયુર્વેદ દવાની આડેધડ સલાહ દેવાવાળી એક બે વ્યક્તિ તો ચોક્કસ મળી જશે। આપણે વકીલને લગતું કામ કરાવવા માટે વકીલની જ સલાહ લઈશું, મોચીનું કામ કરાવવા માટે આપણે મોચી પાસે જ જઈશું, પણ આયુર્વેદ દવા લેવા માટે આયુર્વેદ ડૉક્ટરની સલાહ એ નહીં લઈએ, આપણે એ આપણે બાજુવાળા જે કે એને આપણે માન્ય રાખીશું। કેટલાક લોકો એના માટે એલોપેથી ડૉક્ટરને પૂછશે કે આ આયુર્વેદ સારવાર કરાય કે ના કરાય, આ આયુર્વેદિક દવા લેવાય કે ના લેવાય। એ એલોપેથી ડૉક્ટર એમના શાસ્ત્રના ચોક્કસથી માસ્ટર હશે, પરંતુ આયુર્વેદ શાસ્ત્રના સિદ્ધાંતો અને તેની અસરકારકતા વિશે સંપૂર્ણ અજાણ હોય છે, અથવા તો એટલા જાણકાર તો નથી જ હોતા કે એ શાસ્ત્ર અને તેની દવા વિશે અભિપ્રાય આપી શકે, પણ તેમ છતાંય આપણે એમની વાતને જ શિરમોર ગણીએ છીએ। સરવાળે બને એવું કે લોકો સુધી સાચું આયુર્વેદ પહોંચતું જ નથી, અને જે લોકો ખરેખર આયુર્વેદ અપનાવવા માંગે છે તે પણ ભ્રમિત થાય છે કે આમાં સાચું કોને માનવું। તો મિત્રો, અહીં અમારો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આયુર્વેદને વૈજ્ઞાનિક રીતે
आप समझी सको एवी भाषा में आपना सुधी पहुंचाड़ी सकिए। लोक जागृति थशे अने साची समझण आवशे तो ज आपणे आ देशना महान चिकित्सा विज्ञान के जेनी आजे विदेशना ढोळियाओमां पण बोलबाला छे तेने खरा अर्थमां समाज सुधी पहोंचाड़ी शकीशुं। आयुर्वेद बोलता शीखी ना सकेला ढोळियाओए आजे आयुर्वेदनुं इंग्लिश वर्जन आयुर्वेदा अने योगनुं इंग्लिश वर्जन योगा करी नाख्युं। ए समझी गया के आ शास्त्रमां कंईक तो माल छे ज, पण आपणे क्यारे समझीशुं? हजु नहीं जागीए तो बहु ज मोडुं थई जशे। आयुर्वेद आपणुं ज छे एटले ज तो ए सोनुं छे, एने कसोटीनी एरण पर नहीं चढ़ावीए तो क्यारे एनी साची परख ज नहीं थाय। तो मित्रों, साचुं अने वैज्ञानिक आयुर्वेद जाणवा माटे आजे ज सब्सक्राइब करो, लाइक करो अने शेर करो अमारी यूट्यूब चैनल प्रकृति आयुर्वेदा एंड फिजियो वर्ल्ड ने। आपनी अमूल्य कॉमेंट आपवानुं चूकशो नहीं। मळता रहीशुं आयुर्वेद अने स्वास्थ्य विषयक नवा विषयों साथे। जय धन्वंतरी, जय भारत।